નમસ્તે વિદ્યાર્થી મિત્ર, જય શ્રી કૃષ્ણ બધાને. હું છત્રોલા પારો સર્વોપરીની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. હવે વિદ્યાર્થી મિત્ર, આજે આપણે ધોરણ 5 વિષય પર્યાવરણ પાઠ 2 સાપ અને મદારી એમનો ભાગ 4 એના વિશે આજે આપણે માહિતી મેળવવાની છે. તો સાપ અને મદારીવાળા પાઠની વાત કરીએ તો આપણે રોશનનાથ છીએ એટલે કે આર્યનાથના દાદાએ જે વાર્તા કીધી હતી એ ભાગ 3ની અંદર આપણે જોઈ કે આર્યનાથના દાદા છે શું વ્યવસાય કરતા, એના ભૂતકાળમાં જે ઘટના બનેલી હતી એ બધી ઘટના છે એમના દાદાએ આપણને સંભળાવી એના જ શબ્દની અંદર. તો એના ઉપરથી આપણે થોડાક પ્રશ્નના જવાબ લખવાના છે. તો વિદ્યાર્થી મિત્ર, જે આપણે પ્રાણીઓની વાત કરી હતી, સાસણ ગીરની વાત કરી હતી, ત્યાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓ હોય છે, સાપ પણ રાખવામાં આવે છે, ત્યાર પછી ઇંગોળગઢની વાત કરી હતી, તો આવી રીતે બીજા પણ પ્રાણીઓ છે કે જે તમને ઘણી બધી જગ્યાએ જોવા મળતા હોય છે. તો ચાલો આ પ્રશ્ન છે એના જવાબ તમારે કહેવાના છે. હવે વિચારો અને લખો એવું તમને કીધું છે કે તમે ક્યારેય પ્રાણીઓને મનોરંજન માટે ઉપયોગમાં લેવાતા જોયા છે? તો કે હા, ક્યાં જોયા હશે? તો કે ઘણી વખત તમે મેળામાં ગયા હોય, સર્કસમાં, અથવા તો ઘણી વખત તો રોડ ઉપર, અથવા તો કોઈ પાર્કની અંદર પણ ઘણા બધા પ્રાણીઓ છે એ આપણે મનોરંજન કરાવતા હોય છે. જેવી રીતે મદારી છે એ મનોરંજન માટે કયા પ્રાણીનો ઉપયોગ કરે છે? તો કે સાપનો. એવી રીતે ઘણા બધા લોકો છે મનોરંજન માટે અલગ અલગ પ્રાણીઓ છે એમનો ઉપયોગ કરતા હોય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન તમને એવો પૂછવામાં આવ્યો છે કે કયા પ્રાણીઓના ખેલ તમે જોયા છે? તો વિદ્યાર્થી મિત્ર, આમાં આની અંદર તમારે એમ તમારે શું લખવાનું છે? તો કે તમે જે પ્રાણીઓના ખેલ જોયા હોય એ પ્રાણીઓના નામ તમારે લખવાના છે. તો ઘણી વખત તમે સર્કસમાં જોયું હોય તો વાંદરો છે એ તમને મનોરંજન કરાવતો હોય છે, હાથી છે, વાંદરો, કૂતરો, આવા ઘણા બધા પ્રાણીઓ છે, પણ તમે જોયેલા જે પ્રાણીઓ છે એના જ નામ તમારે લખવાના છે ખેલ બતાવતા હોય એવા પ્રાણીઓ. પછી એવું કીધું છે લોકો ખેલ તમાશામાં પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરે છે? હવે મનોરંજન માટે જે પ્રાણીઓનો ઉપયોગ કરવામાં આવે છે તો લોકો છે એ આ પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરે છે એવું પૂછવામાં આવ્યું છે. તો ઘણી વખત વિદ્યાર્થી મિત્રો, જે આ પ્રાણીઓ છે એને ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે ત્યારે લોકો એની સાથે ખરાબ વ્યવહાર કરતા હોય છે અને મારતા હોય છે ટ્રેનિંગ આપવા માટે. તો ટ્રેનિંગ વખતે ઘણા બધા પ્રાણીઓ સાથે ઘણા બધા લોકો છે એ અતિ ખરાબ વ્યવહાર પણ કરે છે, જે ખરેખર થવો જોઈએ નહીં. ત્યાર પછી એવું પૂછ્યું છે કે કોઈ પ્રાણીઓને ખીજવતું હતું, કોઈ પ્રાણીઓને ખીજવતું હતું કેવી રીતે? તો ઘણી વખત સર્કસમાં અથવા તો રોડ ઉપર કે કોઈ પાર્કની અંદર તમે જોયું હોય તો પ્રાણીઓ જેવો અવાજ કાઢે એવો અવાજ કોઈ વ્યક્તિ એવા તાળા પાડતું હોય છે, એવો અવાજ કાઢતું હોય છે અને એ રીતે પ્રાણી છે એને ગુસ્સો કરાવતો હોય છે. આવું પણ ઘણી વખત જોયું હશે. પછી વિદ્યાર્થી મિત્ર, એવું તમે કલ્પના કરવાની વાત કીધી છે કે તમે એવી કલ્પના કરો કે તમે કોઈ પાંજરામાંના એક પ્રાણી છો, એટલે કે પાંજરું જે પ્રાણીઓ છે, પાલતુ પ્રાણીઓ છે અથવા તો કોઈ પ્રાણી છે એને પૂરવા માટે જે પાંજરું હોય છે લોખંડનું, એ પાંજરાની અંદર તમને પૂરવામાં આવે છે, પછી તમારે પ્રશ્નના જવાબ આપવાના છે. તો તમને કેવો અનુભવ થશે એ તમારે ચર્ચા કરવાની છે. હવે વિદ્યાર્થી મિત્ર, તમારે વાક્ય પૂરા કરવાના છે કે તમને પાંજરામાં પૂરવામાં આવેલા છે, પછી તમને એવું કહે છે હું ડરું છું જ્યારે જ્યારે, પછી વાક્ય તમારે પૂરું કરવાનું છે કે જ્યારે કોઈ મને પાંજરામાં પૂરી દે એવી કલ્પનાથી પણ હું ડરું છું. પછી કીધું છે હું ઈચ્છું છું કે આ પાંજરામાંથી હું મુક્ત થઈ જાઉં. આપણે પાંજરામાં પૂરાયેલા હોય તો આપણી ઈચ્છા શું હોય? તો કે આ પાંજરું છે એમાંથી મુક્ત થવાની. તો કોઈ પણ પ્રાણી છે, કોઈ પણ પશુ પંખી છે, એમની પણ ઈચ્છા શું હોય છે? તો કે મુક્ત રીતે આકાશની અંદર ઉડવાની ઈચ્છા હોય છે. કોઈ પણ પ્રાણી, કોઈ પણ પંખી છે એમને પાંજરામાં પૂરાઈ રહેવું ગમતું હોતું નથી. હું દુઃખી હોઉં છું. પછી વાક્ય તમારે પૂરું કરવાનું છે તો કે કોઈ મને જ્યારે હેરાન કરે છે, મને ચીડવે છે ત્યારે હું દુઃખી થાઉં છું. પછી એવું કીધું છે જો મને તક મળે તો, હવે તમે પાંજરામાં પૂરાયેલા છો ત્યારની કલ્પના કરવાની છે, તો તમને તક મળે તો તમારે શું કરવાનું? તો કે હું તક મળે તો હું આ પાંજરામાંથી ઉડી જાઉં, નીકળી જાઉં. મને જરાય પસંદ નથી કે કોઈ મને હેરાન કરે કે કોઈ મને પાંજરામાં પૂરી દે. જો આપણને એવું પસંદ ન હોય તો એ પણ સજીવ જ છે, એમને પણ પાંજરાની અંદર પૂરાઈ રહેવું ગમતું ન હોય. ત્યાર પછી એટલે કે પ્રાણીઓને પણ ક્યારેય કોઈ પાંજરામાં આપણે રાખવા જોઈએ નહીં. ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્ર, તમે એવું કીધું છે શું તમે જાણો છો
કે આપણા દેશમાં ઘણા પ્રકારના સાપ જોવા મળે છે. આપણે આ પાઠની અંદર ચર્ચા કરી કે ઘણા બધા અલગ અલગ સાપ છે એ આપણને જોવા મળે છે. તેમાંથી માત્ર ચાર સાપ ઝેરી છે. બધા સાપ ઝેરી હોતા નથી એ પણ મેં તમને આગળના લેક્ચરમાં કીધું હતું કે ઘણા બધા સાપ હોય છે ઝેરી હોય છે અને ઘણા બધા સાપ છે એ બિનઝેરી હોય છે. તો ફક્ત ચાર સાપ જ છે કે જે ઝેરી હોય છે. એની અંદર કયા કયા સાપનો સમાવેશ થાય છે તો જોઈએ. એક તો કોબરા, આ નામ વિદ્યાર્થી મિત્ર તમે સાંભળેલું હશે. કોબરા નાગ છે એ સૌથી ઝેરી સાપ છે. ત્યાર પછી છે કાળોત્રો, આ નામ પણ તમે સાંભળ્યું હશે. તો કોબરા, કાળોત્રો અને રસેલ વાઇપર, આ રસેલ વાઇપર છે એને ખડચિતર તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યાર પછી ચોથો સાપ છે સો-ટેલ્ડ વાઇપર, એને ફુરસા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ ચાર સાપ છે એ સાપ છે એ ઝેરી સાપ છે. તો આ ચારે સાપ છે એને ઓળખવા કેવી રીતે, તો જો તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર પહેલું ચિત્ર જે નાગનું આપ્યું છે, ચારે ચાર નાગના ચિત્ર આપ્યા છે, તમે જોઈ શકો છો કે બધા અલગ અલગ છે. તમે પહેલું ચિત્ર છે એ કોબરા છે, કેનું છે, કોબરા નાગનું ચિત્ર છે. ત્યાર પછી બીજું ચિત્ર છે જે લાલ કલર ઉપર છે અને તેના શરીર ઉપર ગોળ ગોળ સાંભા જોવા મળે છે, એ કયો સાપ છે, તો કે ખડચિતર એટલે કે રસેલ વાઇપર નામનો સાપ છે. ત્યાર પછી તમે કાળોત્રો જોવો તો કાળોત્રો સાપ છે એ એકદમ કાળો અને એના ઉપર વ્હાઇટ કલરના આડા પટ્ટા એટલે કે લીટા મારેલા છે, જે કાળોત્રો સાપ છે. ત્યાર પછી તમે જોવો સો-ટેલ્ડ વાઇપર એટલે કે ફુરસા, તો ફુરસા સાપ છે તમારા પુસ્તકની અંદર સૌથી ઉપર આપેલો છે, જેમાં સૌથી વધારે ટપકા જોવા મળે છે વ્હાઇટ કલરના અને લીટા લીટા જોવા મળે છે. તો એ સાપ છે એ કયો સાપ છે, ફુરસા સાપ છે, જે તમે તમારા પાઠ્યપુસ્તકની અંદર જોઈ શકો છો. હવે સાપને બે પોલા દાંત હોય છે. ઝેરી સાપ હોય છે વિદ્યાર્થી મિત્ર, એને આગળ બે પોલા દાંત હોય છે. જ્યારે એ કરડે છે ત્યારે ઝેર છે એ દાંત દ્વારા માણસના શરીરમાં પ્રવેશે છે. હવે આ સાપ છે ઝેરી સાપ છે, તો જ્યારે માણસને કરડે છે, ડંખ મારે છે, ત્યારે એના દાંત દ્વારા સાપના દાંત દ્વારા ઝેર છે એ મનુષ્યના શરીરની અંદર પ્રવેશે છે. સાપના કરડ્યા પછી બચવા માટેની પણ દવા હોય છે. સાપ કરડે એટલે વ્યક્તિ મૃત્યુ જ પામે એવું નથી હોતું, પણ એના બચવા માટેની પણ દવા હોય છે. તો આ દવા છે વિદ્યાર્થી મિત્ર એ પાછી સાપના ઝેરમાંથી જ બનાવવામાં આવતી હોય છે. હવે જોવો વિદ્યાર્થી મિત્ર કે આ દવા છે જે સાપના ઝેરમાંથી જ સાપની દવા બનાવવામાં આવે છે. જ્યારે સાપ કરડે ત્યારે એ જ દવા એને આપવામાં આવે છે. તો આ દવા છે એ ક્યાં મળે છે, તો સૌથી વધારે તમે જોવો તો આ દવા છે સરકારી દવાખાનાની અંદર મળતી હોય છે. ત્યાર પછી તમને એવું પૂછવામાં આવ્યું છે કે મદારીની જેમ બીજા કયા લોકો છે જે પોતાનું ગુજરાન ચલાવવા માટે પ્રાણીઓ પર નિર્ભર હોય છે. તો એવા કયા લોકો છે કે જે પોતાનું જીવન ગુજરાન એટલે જીવન ચલાવવા માટે પ્રાણીઓ ઉપર નિર્ભર હોય છે. તો જેવી રીતે આપણે મદારીની વાત કરી, મદારી છે સાપ રાખે છે અને મનોરંજન કરાવી પૈસા મેળવી અને પોતાનું ગુજરાન ચલાવે છે, એવી જ રીતે ઘણા બધા લોકો છે. ઘોડાગાડી, તો ઘોડાગાડી ઉપર માલ સામાન છે એ રાખી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ સામાન પહોંચાડતા હોય છે, આ રીતે એ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. ત્યાર પછી પશુપાલકો છે, જે ગાય, ભેંસ, ઘેટા, બકરા આ બધા પશુઓ છે એ રાખે છે અને એમનું દૂધ છે એ બીજા લોકોને આપે છે અને આ રીતે ગુજરાન ચલાવતા હોય છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્ર તમે બીચ ઉપર ગયા હોય તો અહીંયા ઊંટ ગાડી જોવા મળે છે અને ઘોડાગાડી પણ હોય છે. તો એ લોકો સતત બીચ ઉપર છે, જે માણસો આવતા હોય છે એમને ઊંટ ગાડી ઉપર અથવા ઊંટ ઉપર અથવા તો ઘોડા ઉપર સફર કરાવી અને એમની પાસેથી પૈસા મેળવી અને પોતાનું ગુજરાન છે એ ચલાવતા હોય છે. તો આવી રીતે ઘણા બધા લોકો છે જે પ્રાણીઓ દ્વારા પોતાનું ગુજરાન છે, પોતાનું જીવન છે એ ચલાવતા હોય છે. એ પ્રશ્ન છે એ તમારે લખવાનો છે. ત્યાર પછી તમને એક પ્રવૃત્તિ આપવામાં આવેલી છે જે તમારે જાતે કરવાની છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્ર એ પ્રવૃત્તિની અંદર તમારે શું કરવાનું છે. તો કે તમારી આસપાસ એટલે કે તમારી સોસાયટીની અંદર તમારા વિસ્તારમાં એવા કેટલા લોકો છે કે જે એમની સાથે તમારે વાતચીત કરવાની છે કે જેઓ એક કરતાં વધારે પ્રાણીઓ રાખતા હોય અને પ્રાણીઓના આધારે જ પોતાનું જીવન ચલાવતા હોય, એવા જો તમારી આજુબાજુ કોઈ રહેતા હોય તો એમની સાથે તમારે વાતચીત કરી માહિતી મેળવી અને પછી આ પ્રશ્નના જવાબ લખવાના છે. જેવી રીતે ઘણા લોકો છે મરઘા રાખે છે, જે ઈંડા વેચી, મરઘી છે એના ઈંડા વેચી અને પણ પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. તો એવા વ્યક્તિ સાથે તમારે વાતચીત કરી અને એ કેટલા પ્રાણીઓ રાખે છે, એ ક્યાં ક્યાં પ્રાણીઓ રાખે છે, બધા પ્રાણીઓના નામ લખવાના છે,
પછી પ્રાણીઓ છે એના રાખવા માટે જે અલગ વ્યવસ્થા હોય છે, તો એ વ્યવસ્થા કેવી હોય છે એ બધું જાણી અને તમારે લખવાનું છે. પછી એની સંભાળ કેવી રીતે રાખે છે, એ પ્રાણી છે એ ખાય છે શું, પાણી કેટલું પીવે છે, ક્યારે પીવે છે, એ બધું જ તમારે છે એ માહિતી મેળવી અને પછી લખવાનું છે. અથવા તો પ્રાણી છે ક્યારે બીમાર પડે તો એને ક્યાં લઈ જવામાં આવે છે, એના માટે ડૉક્ટરને બોલાવવામાં આવે છે કે કઈ રીતની સારવાર કરવામાં આવે છે, આ બધી માહિતી છે તમારે. આજુબાજુ જો કોઈ પ્રાણીઓ રાખતા હોય પાળતા હોય તો એમની પાસે તમારે ચર્ચા કરી અને પછી લખવાનું છે. ત્યાર પછી બીજી એક પ્રવૃત્તિ જે તમને ખૂબ મજા આવે એવી પ્રવૃત્તિ છે વિદ્યાર્થી મિત્ર, તો તમારે છે સાપની પૂતળી બનાવવાની છે, પપેટ. જે આપણે ઘણા બધા આગળના પહેલા લેસનની અંદર પણ આપણે કૂતરાનું પપેટ બનાવ્યું હતું, એવી જ રીતે અત્યારે આમાં પણ આપણે શેનું બનાવવાનું છે તો કે સાપનું. કેવી રીતે બનાવવાનું છે તો જોઈએ કે જૂના મોજા લેવાના છે. તમારી પાસે બધા પાસે મોજા તો હોય જ, તો એમાંથી જૂના મોજા છે એની એક જોડી લેવાની છે. પછી એક તમારા હાથની અંદર એ પહેરવાની છે, જેવી રીતે ચિત્રમાં બતાવેલ છે એવી જ રીતે તમારે તમારા હાથમાં પહેરવાની છે. પછી હવે ચિત્રમાં તમે જો મોજા ઉપર બે આંખ કરેલી છે, હાથમાં હાથ મોજા કેવી રીતે પહેરી એવી જ રીતે મોજા પહેરી, અને ઉપર આંખ માટે શું કરવાનું છે તો કે ચાંદલો છોડો તો પણ ચાલે, અથવા તો જે બટન હોય છે આપણા શર્ટની અંદર જે બટન ટાંકેલા હોય છે, બે બટન છે એ ટાંકી દો તો પણ ચાલે, એવી રીતે બે બટન અથવા તો ચાંદલો છે એ લગાવવાનો છે. પછી આ સાપ છે એની જીભ કેવી રીતે બનાવશો, તો કે જીભ બનાવવા માટે કાગળ લેવાનો છે, કાગળ ઉપર લાલ કલર કરી નાખવાનો છે, કેવો રેડ કલર કરવાનો છે. પછી એવી નાની અમથી પટ્ટી કાપી રેડ કલર કરી અને વચ્ચે છે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે વી આકાર કરવાનો, અને જ્યાં ચિત્રમાં લગાવેલ છે ત્યાં એને લગાવી દેવાની છે. આ રીતે વિદ્યાર્થી મિત્ર તમે કરશો એટલે સાપની પૂતળી છે જે પપેટ છે એ તૈયાર થઈ જશે. તો વિદ્યાર્થી મિત્ર આ પાઠ છે આપણો અહીંયા પૂર્ણ થાય છે. તો તમને બધાએ સાપ અને મદારી વચ્ચે કેવો સંબંધ હોય છે એ આ પાઠ દ્વારા આપણને જાણવા મળ્યું, અને સાપ એક જ નહીં પણ ઘણા બધા પ્રાણીઓ છે કે જે આપણા જીવનમાં એનું શું મહત્વ છે એ પણ આપણને આ પાઠ દ્વારા જાણવા મળ્યું. તો વિદ્યાર્થી મિત્ર આજનું તમારું હોમવર્ક તો કે આપણે આ વિચારીને લખો, જે પ્રશ્નના જવાબ મેં તમને કીધા એ બધા પ્રશ્ન છે તમારી ભાષામાં તમારા શબ્દમાં તમારે લખવાના છે. ત્યાર પછી આ સાપ વિશેની આપણે વાત કરી, તો આ જે ચાર સાપ છે એ ચાર સાપના નામ તમારે યાદ રાખવાના છે. અને બીજું કે જે ઓલી પ્રવૃત્તિ મેં તમને અત્યારે આપી કે બે પ્રવૃત્તિ કરવાની, કે આજુબાજુના તમારા એરિયાની અંદર કોઈ એવા પશુપાલક રાખતા હોય અથવા તો કોઈ પણ બીજા પ્રાણી છે પાળતા હોય તો એની સાવચેતી કેવી રીતે કરે છે, એની કાળજી કેવી રીતે રાખે છે, એ પ્રાણીને ખાવા માટે શું આપે છે, પાણી કેટલું આપે છે, એ બધા પ્રશ્ન છે એ તમારે જાણવાના છે. અને જે સાપનું પપેટ છે એ પણ તમારે બનાવવાનું રહેશે. નમસ્તે.